ભાવનગરમાં ડુંગળીનું વાવેતર કરી પાયમાલ થયેલા ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ. જય જવાન જય કિસાનના લાગી રહ્યા છે નારા. કપાસ અને ડુંગળી સહિતના જણસીના સારા ભાવ આપોની કરી રહ્યા છે માંગ. ગળામાં ફૂલના હારના બદલે પહેર્યા છે ડુંગળીના હાર. ખેડૂતોના વિરોધના આક્રોશ અને રોષના દ્રશ્યો છે ભાવનગરના. ભાવનગરમાં વિવિધ માંગણી સાથે ખેડૂતોનું આક્રોશ સંમેલન યોજાયું, જેમાં કપાસ ડુંગળી સહિતના પાકોમાં ઉત્પાદન ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. હાથમાં બોર્ડ અને બેનર સાથે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ડુંગળી કપાસના સારા ભાવ આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા તો સરકારની વિવિધ યોજનાઓના લાભ સહિતની વર્ષો જૂની માંગણી સંદર્ભે પણ હલ્લાબોલ કર્યો. તંત્રના બહેરા કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આગામી દિવસોમાં માંગ સંતોષવામાં ન આવે તો શું રણનીતિ હશે તે અંગેની ચર્ચા કરી હતી. આ વિરોધનું પણ કારણ છે કેમ કે ડુંગળીનું હબ ગણાતા ભાવનગર પંથકના અન્નદાતાને કસ્તુરી રડાવી રહી છે. ડુંગળીના બિસ્કીટના એક પેકેટ કરતા પણ ઓછા મળતા ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં મબલખ આવક સામે રૂપિયા 60-125 સુધીનો એક મણનો ભાવ મળતા નિરાશ થયા. જે ખર્ચા કર્યા છે એ ખર્ચા પણ અમને મળતા નથી. તો સરકાર જે છે એ અગાઉના વર્ષે જે સબસિડી આપી હતી થેલીએ 100 રૂપિયા, એ આ વર્ષે પણ ખેડૂતને આપે તો ખેડૂત જે છે એ ઊભો રહી શકે. હાલ અત્યારે જે ડુંગળી ભાવનગરના ખેડૂતો નીકાળી રહ્યા છે, કાઢી રહ્યા છે, એ ડુંગળીના ભાવ ઓછામાં ઓછા 200 રૂપિયા મણના ભાવ જો ખેડૂતોને આવે તો જ આ ખેડૂતોએ જે રોકાણ કર્યું છે એ રોકાણ એનું મૂળગા મૂળગા એને પરત થાય. બાકી 200 રૂપિયાથી ઓછા જેટલા પણ ભાવ આવે એ ખેડૂતને સીધે સીધી નુકસાની છે. ત્યારે હવે ઉત્પાદનનો ખર્ચ પણ માથે પડતા ખેડૂતોની માંગ છે કે સરકાર મદદ કરે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર.